દીવના દગાચી ગામથી એક મહત્ત્વના ખબર સામે આવી રહ્યા છે કે દગાચી ગામની પાવતી જીટી ખાતે મોડી રાત્રે એટલે કે રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ એક દુઃખદ ઘટના સામે આવી છે. જી હા દોસ્તો, આકસ્મિક રીતે આ લાગેલી આગ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બોટમાં જે આગ લાગી છે અને બે બોટ બળી ગયેલી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યારે બાકીની બોટો છે તે બુસરવાડાના સરપંચ શ્રી દીપકભાઈ તેમજ તેમની ટીમના અર્થાગ પ્રયત્નોના લીધે બચાવવામાં સફળતા મળી છે. ખાસ કરીને આ ઘટના રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ બની છે જ્યારે બે બોટોની અંદર આગ લાગેલી છે. આ કઈ રીતે લાગી છે તેનું કારણ હજી સામે નથી આવ્યું, પરંતુ જ્યારે આ આગ લાગી ત્યારે ત્યાંના બુસરવાડાના સરપંચ હતા દીપકભાઈ, તે ત્યાં ઘટનાસ્થળે હાજર હતા અને તે બીજી બોટોમાં આગ ન લાગે તેવો અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા અને તેની જે કામગીરી છે તેને દાદ આપી શકાય છે. જી હા દોસ્તો, એને એક સવાલ અત્યારે એ ઊભો થાય છે કે અહીંયા જો ફાયર સ્ટેશન હોય, જો ફાયર સેફટી હોત, ફાયર બ્રિગેડ હોત, તો આ ઘટનાસ્થળે પહોંચ્યું હોત અને જે આ બોટમાં આગ લાગી છે અને જે માનહાનિ જે નુકસાન થયું છે તે નુકસાન આટલું બધું ન થાત. એટલે પ્રશાસન પર સવાલ પણ જરૂર ઉઠે છે, કારણ કે અહીંયા વણાકબારા છે, જ્યાં જેટી આવેલી છે, મોટું બંદર છે, ખાસ કરીને ઘણી બોટોને લટારણ્યા હોય છે અને આવી જગ્યાઓની અંદર એક ફાયર સ્ટેશન, એક ફાયર બ્રિગેડનું હોવું ખૂબ જરૂરી છે. છતાં પણ પ્રશાસનની ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મિલીભગત સામે આવી રહ્યું છે. શું કામ અહીંયા ફાયર સ્ટેશન, ફાયર બ્રિગેડ એટલા સમય પછી પણ ન આવેલું હોય, એટલા માટે સવાલ જરૂર બને છે. અને જે આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આજે સવારના છે, જ્યારે 2:30 રાત્રિના વાગ્યે જે ઘટના બને છે, બે બોટમાં આગ લાગે છે અને એ પછીના સવારના દ્રશ્યો છે જ્યારે બોટ છે તે બળીને ખાખ થાય છે. અને એ દ્રશ્યો અમે પણ આપણે આ બતાવી રહ્યા છે. જ્યારે આગ લાગે છે અને ત્યારબાદ આગ કાબૂમાં આવી જાય છે, એ પછીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી હા દોસ્તો, પરંતુ વણાકબારા જેટી અને ખાસ કરીને દગાસી ગામના જે બોટ માલિકો છે, જે બોટ ચલાવે છે, તેને તમામને નોંધ લેવી જોઈએ કે જ્યારે આ બોટમાં આગ લાગે છે ત્યારે તમારે સૌએ આગળ આવવું જોઈએ અને વણાકબારાની અંદર, ખાસ કરીને વણાકબારાની અંદર અને જે જ્યાં બોટોનો વધારે ઘસારો છે એવા વિસ્તારની અંદર ફાયર બ્રિગેડ અને ફાયર સ્ટેશન હોવું ખૂબ જરૂરી છે. એના માટે સૌએ એક લડત લડવી જોઈએ, કારણ કે આપણું આ માલિકીનો હક છે, આપણી બોટો છે અને ત્યારે જેને નુકસાન થાય છે, જ્યારે આગ જેવી આવી ઘટના બને છે, આવી ઘટના દરરોજ માટે નથી બનતી, આવી ઘટના ક્યારેક બને છે, પરંતુ આપણું આખી માનહાનિ, આપણી જાનને નુકસાન કરી નાખે છે, તેના માટે થઈ અને સૌએ એક લડત લડવી જોઈએ એમ પણ જરૂરી છે. અને ખાસ કરીને દીવ પ્રશાસનને પણ આની નોંધ લેવી જોઈએ. આ ઘટના વારંવાર નથી બનતી, ક્યારેક બને છે, પરંતુ એ બોટ માલિકને પૂછો જ્યારે એને નુકસાન થાય છે ત્યારે. એટલા